સબસ્ક્રાઇબ કરો ટેકનિકલ એચપી વેબ ટ્યુટોરિયલ્સ ચેનલ્સને અને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. હેલો દોસ્તો, ટેકનિકલ એચપી વેબ ટ્યુટોરિયલ્સની અંદર તમારું સ્વાગત છે. આપણે પ્રીવિયસ વિડીયોની અંદર જોયું હતું કીબોર્ડની શોર્ટકટ કીઝ, જેની અંદર હું તમને સમજાવ્યું હતું ફંક્શન કીનો ઉપયોગ, જેમાં F1થી લઈને F12 શોર્ટકટ કીનો ઉપયોગ વિશે આપણે જોયું હતું. હવે આજે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું પાર્ટ 2ની અંદર કીબોર્ડ શોર્ટકટ કીની અંદર કંટ્રોલ સાથે યુઝ થતી A to Z કીનો ઉપયોગ કઈ રીતે તમે કરી શકશો એના વિશે આજે આપણે જોઈશું સ્ટેપ બાય સ્ટેપ. તો ચાલો આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. તો પહેલા નંબરની કી જોઈએ દોસ્તો, તો કંટ્રોલ A. તો કંટ્રોલ A કીનો ઉપયોગ શાના માટે થાય છે? તો આ શોર્ટકટ કીના ઉપયોગથી બધા જ ટેક્સ્ટને તમે સિલેક્ટ કરી શકો છો. તો ફોર એક્ઝામ્પલ જોઈએ તો હું એક ફાઇલ બનાવેલી છે જેની અંદર હું અમુક ટેક્સ્ટ લખેલા છે. હવે કંટ્રોલ A કીનો ઉપયોગ કરીશું તો શું થશે? તો જેટલા પણ ટેક્સ્ટ છે એ બધા જ ટેક્સ્ટ તમે સિલેક્ટ કરી શકશો. તો પેજની અંદર જેટલા પણ ટેક્સ હોય બધા ટેક્સને સિલેક્ટ કરવા માટે કંટ્રોલ A કીનો ઉપયોગ થાય છે. તો હું અત્યારે તમને બતાવું છું. તો કંટ્રોલ A કી હું પ્રેસ કરું છું. તો અત્યારે તમે મિત્રો જોઈ શકો છો, તો કંટ્રોલ A કીનો ઉપયોગ કરવાથી જેટલા પણ ટેક્સ છે પેજની અંદર એ બધા ટેક્સ તમે સિલેક્ટ કરી શકો છો. તો કંટ્રોલ A કીનો ઉપયોગ દોસ્તો બધા જ ટેક્સને સિલેક્ટ કરવા માટે થાય છે. હવે નેક્સ્ટ જોઈએ કંટ્રોલ B. તો કંટ્રોલ Bનો ઉપયોગ શાના માટે થશે દોસ્તો? તો કોઈપણ સિલેક્ટ કરેલા જે ટેક્સ છે એ ટેક્સને બોલ્ડ કરવા માટે તમે ઉપયોગ કરી શકો છો. તો ફોર એક્ઝામ્પલ જોઈએ અહીંયા, તો દાખલા તરીકે હું આ પહેલી લાઇનને અહીંયાથી સિલેક્ટ કરું છું. હવે સિલેક્ટ કર્યા પછી હું કંટ્રોલ B કીને પ્રેસ કરું છું. તો કંટ્રોલ B, તો તમે અહીંયા જોઈ શકો છો કે કંટ્રોલ Bનો કીનો ઉપયોગ કરવાથી અહીંયા જે પણ ટેક્સ તમે સિલેક્ટ કર્યા છે એ ટેક્સને બોલ્ડ કરી શકો છો. તો કંટ્રોલ Bનો ઉપયોગ શાના માટે થશે દોસ્તો? તો કોઈપણ ટેક્સ સિલેક્ટ કરેલા ટેક્સને બોલ્ડ કરવા માટે એનો ઉપયોગ થશે. હવે નેક્સ્ટ જોઈએ દોસ્તો કંટ્રોલ C. તો કંટ્રોલ Cનો ઉપયોગ શાના માટે થશે? તો કોઈપણ ટેક્સ હોય, ફાઇલ હોય અથવા તો ફોલ્ડરની તમે કોપી કરી શકશો. તો ફોર એક્ઝામ્પલ જોઈએ તો આ જે એક ફાઇલ છે એની અંદરથી હું અમુક ટેક્સની કોપી કરીને બતાવીશ. તો ફોર એક્ઝામ્પલ જોઈએ તો આ જે પહેલી લાઇન છે એની હું કોપી કરું છું. તો કોપી કરવા માટે કંટ્રોલ C. તો કંટ્રોલ C કી હું પ્રેસ કરું છું અને એ પ્રેસ કર્યા પછી અહીંયા એને પેસ્ટ કરું છું. પેસ્ટ કરવા માટે જોઈએ તો કંટ્રોલ V કીનો ઉપયોગ થશે. તો કોઈ પણ લખાણ હોય અથવા તો કોઈ ફાઇલ ફોલ્ડરનું તમે જ્યારે પણ કટ અથવા તો કોપી કરી હોય તો એને ફરીથી જોવા માટે કંટ્રોલ V કીનો યુઝ થાય છે, મતલબ પેસ્ટ કરી શકો. તો પેસ્ટ કરવા માટે કંટ્રોલ Vનો યુઝ થશે. તો અહીંયા હું પેસ્ટ કરું છું કંટ્રોલ V શોર્ટકટ કીનો ઉપયોગ કરીને. તો તમે જોઈ શકો છો કે જે ફર્સ્ટ લાઇનની આપણે જ્યારે કોપી કરી એ કોપી કરેલી અહીંયા તમને પેસ્ટ થયેલી જોવા મળે છે. તો કંટ્રોલ Cનો ઉપયોગ શાના માટે થશે? તો કોઈપણ ટેક્સ હોય અથવા તો ફાઇલ હોય, ફોલ્ડર હોય એની કોપી કરવા માટે તમે કરી શકો છો. તો આપણે જોયું કે ટેક્સની આપણે કોપી કરી, હવે એક ફોલ્ડરની કોપી કરીને બતાવીશ. તો અહીંયા એક ફોલ્ડર બનાવ્યું છે યુટ્યુબ નામનું. તો એ યુટ્યુબ નામના ફોલ્ડરની હું અહીંયા કોપી કરું છું. તો એ ફોલ્ડર ઉપર ક્લિક કરો અને કંટ્રોલ C કીનો યુઝ કરો. તો કંટ્રોલ C અને ફરીથી એને પેસ્ટ જોવા માટે પેસ્ટ કરો. તો કંટ્રોલ V. તો અહીંયા તમને ફરીથી જોવા મળશે જે પણ ફોલ્ડરની તમે કોપી કરી એ ફોલ્ડર ફરીથી તમને અહીંયા જોવા મળશે. હવે નેક્સ્ટ જોઈએ કંટ્રોલ D. તો કંટ્રોલ D નો ઉપયોગ શાના માટે થશે? તો આ શોર્ટકટ કીના ઉપયોગથી કોઈપણ ફાઇલ ફોલ્ડરને ડિલીટ કરી શકાય છે. તો અત્યારે જોઈએ તો એક ફોલ્ડર આપણે બનાવ્યું, તો આ ફોલ્ડર ઉપર સિલેક્ટ કરીને હું કંટ્રોલ D કી પ્રેસ કરું છું. તો મોટાભાગના જે જોઈએ તો અત્યારે કીબોર્ડની અંદર ડિલીટ કીનો ઉપયોગ કરીને આપણે ફોલ્ડરને ડિલીટ કરી શકીએ છીએ. તો કંટ્રોલ Dનો ઉપયોગ ખાસ કરીને યુઝ થતો નથી, પરંતુ અહીંયા હું કંટ્રોલ Dનો ઉપયોગ કરીને બતાવું છું. તો કંટ્રોલ D અહીંયાથી યસ આપીશ. તો શું થયું? તો તમે જે ફોલ્ડરની કોપી મારી હતી એ ફોલ્ડરને તમે કંટ્રોલ Dના ઉપયોગથી ડિલીટ કરી શકો છો. હવે એની અંદર બીજું જોઈએ તો ઓપન ફોન્ટ ડાયલોગ બોક્સ. તો ફોન્ટ ડાયલોગ બોક્સ જ્યારે તમારે ઓપન કરવું હોય તો એના માટે પણ કંટ્રોલ D કીનો યુઝ કરી શકો છો. તો હું અહીંયાથી પ્રેસ કરું છું કંટ્રોલ D કી.
તો તમે જોઈ શકો છો અહીંયા ફોન્ટનો ડાયલોગ બોક્સ અહીંયા ઓપન થયેલો જોવા મળે છે. તો કંટ્રોલ ડીનો બીજો ઉપયોગ કર્યો તો ઓપન ફોન્ટ ડાયલોગ બોક્સ, તો ફોન્ટનો ડાયલોગ બોક્સ ઓપન કરવા માટે એનો ઉપયોગ થાય છે. હવે નેક્સ્ટ જોઈએ દોસ્તો તો કંટ્રોલ ઈ કીનો ઉપયોગ. તો કંટ્રોલ ઈ કીનો ઉપયોગ શાના માટે થશે? તો કોઈ પણ લખાણ લખ્યું હોય એ લખાણ સિલેક્ટ કરેલા લખાણને સેન્ટરમાં લાવવા માટે. તો કોઈ પણ લખાણ એટલે તો આપણી આ એક ફાઇલ છે, તો એની અંદર હું અહીંયાથી એન્ટર કરીને અહીંયા લખું છું ટેકનિકલ. ઓકે, હવે એ ટેકનિકલને મારે જ્યારે સેન્ટરમાં લાવવું હોય તો સેન્ટરમાં લાવવા માટેની શોર્ટકટ કી કઈ છે? કંટ્રોલ ઈ. તો પહેલાં તો શું કરવું પડશે, જે ટેક્સ્ટને તમારે સેન્ટરમાં લાવવું હોય એ ટેક્સ્ટને સિલેક્ટ કરો અને પછી શોર્ટકટ કી પ્રેસ કરો, તો કંટ્રોલ ઈ. તો આનાથી તમે જોઈ શકો છો તમે જે સિલેક્ટ કરેલું લખાણ ટેક્સ્ટ છે એને સેન્ટરમાં લાવી શકાય છે. કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરીને દોસ્તો? તો કંટ્રોલ ઈનો ઉપયોગ કરીને. હવે નેક્સ્ટ જોઈએ કંટ્રોલ એફ. તો આ શોર્ટકટ કીના ઉપયોગથી શું થશે દોસ્તો? તો કોઈપણ ટેક્સ્ટ હોય અથવા તો શબ્દ હોય એને પેરેગ્રાફની અંદરથી તમે ફાઇન્ડ કરી શકો છો, શોધી શકો છો. તો એના માટે અહીંયા જોઈએ તો આ એક ટેક્સ્ટ એક ફાઇલ છે જેની અંદરથી હું અહીંયા હેડર નામનું જે ટેક્સ છે એને હું ફાઇન્ડ કરીને બતાવીશ. તો એના માટેની શોર્ટકટ કી કઈ છે? કંટ્રોલ એફ. તો કંટ્રોલ એફ કી હું અહીંયા પ્રેસ કરું છું. હવે અહીંયા તમને બતાવશે એક ફાઇન્ડ એન્ડ રિપ્લેસનો ડાયલોગ બોક્સ ઓપન થશે. શાનાથી? કંટ્રોલ એફ કી પ્રેસ કરવાથી. હવે અહીંયા તમારી જે પણ સર્ચ કરવું હોય એ ટેક્સ્ટનું અહીંયા નામ લખો. તો અહીંયા જે જોઈએ તો HEADERS, આપણે હેડર્સ નામની જો ટેક્સ છે એને શું કરવાનું છે? ફાઇન્ડ કરવાનું છે. તો એટલા માટે અહીંયા હું શું લખ્યું? હેડર્સ. અને અહીંયાથી જોઈ શકો છો ફાઇન્ડ નેક્સ્ટ આપો. તો તમે જ્યારે ફાઇન્ડ નેક્સ્ટ આપશો ત્યારે તમને હાઇલાઇટ થયેલું જોવા મળશે. તો એ ટેક્સ્ટને શું કરી શકશે? એ ફાઇન્ડ કરે છે. કોણ? તો ફાઇન્ડ નામની શોર્ટકટ કી કંટ્રોલ એફ. તો તમારા ફાઇલની અંદર તમારા પેજની અંદર જેટલા પણ હેડર્સ નામના ટેક્સ હશે એને ફાઇન્ડ કરીને બતાવશે. તો કંટ્રોલ એફ શોર્ટકટ કીનો ઉપયોગ ખબર પડી જ ગઈ હશે દોસ્તો કે કોઈ પણ પેરેગ્રાફની અંદરથી ટેક્સને ફાઇન્ડ કરવા માટે એનો ઉપયોગ થાય છે. હવે નેક્સ્ટ જોઈએ કંટ્રોલ જી. તો આ શોર્ટકટ કીના ઉપયોગથી ફાઇલમાં રહેલા કોઈ પણ પેજ ઉપર સરળતાથી જઈ શકાય. તો કંટ્રોલ જી નો ઉપયોગ કરશો તો શું થશે? ગોટુનો એક ડાયલોગ બોક્સ ઓપન થશે તમારી સામે અને એ ગોટુના ડાયલોગ બોક્સની અંદરથી તમે કોઈ પણ પેજ ઉપર સરળતાથી જઈ શકશો. તો એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા મારી પાસે શું છે? એક પેજ છે. હવે બીજા પેજની અંદર કંટ્રોલ પી. તો અત્યારે મારી પાસે કેટલા પેજ બતાવે છે? બે પેજ. હવે હું કંટ્રોલ જી પ્રેસ કરું છું. કંટ્રોલ જી. તો કંટ્રોલ જીથી શું થયું? ગોટુનો એક ડાયલોગ બોક્સ ઓપન થયો. હવે શું અહીંયા પૂછે? એન્ટર પેજ નંબર. હવે તમારે કયા પેજ ઉપર મૂવ થવું છે, કયા પેજ ઉપર જવું છે, તો એ પેજ અહીંયા લખો. દાખલા તરીકે મારે મારા ફાઇલની અંદર અત્યારે બે પેજ છે, તો મારે બીજા પેજ ઉપર જવું છે, તો બે નંબર લખીશ અને ગોટુ આપીશ. તો અહીંયા તમે જોઈ શકો છો કે પેજ કયું આવ્યું તમારું? બીજા નંબરનું. ઉપરનું જે પેજ હતું એ પહેલા નંબરનું હતું અને અહીંયા બીજા નંબરના પેજ ઉપર ડાયરેક્ટલી જવા માટે તમે ગોટુનો ઉપયોગ કરી શકો છો. તો કંટ્રોલ જીના ઉપયોગથી કોઈપણ ફાઇલમાં રહેલા પેજ ઉપર સરળતાથી તમે જઈ શકો છો. દાખલા તરીકે આપણી પાસે 50 પેજ હોય એની અંદરથી મારે 10મા પેજ ઉપર જવું હોય ડાયરેક્ટલી, તો એના માટે કંટ્રોલ જીનો તમે ઉપયોગ કરી શકો છો. હવે નેક્સ્ટ જોઈએ તો કંટ્રોલ એચ શોર્ટકટ કી. તો કંટ્રોલ એચ શોર્ટકટ કી જે છે એનો ઉપયોગ શાના માટે થશે? તો આપણે આગળ જોઈએ તો કંટ્રોલ એફ. તો કંટ્રોલ એફનો ઉપયોગ કરીને કોઈ પણ પેરેગ્રાફની અંદરથી ટેક્સ ફાઇન્ડ કરી શકો છો. જ્યારે કંટ્રોલ એચ કીનો ઉપયોગ કરીને એ જે પણ ટેક્સ છે એ ટેક્સની જગ્યાએ બીજો નવો ટેક્સ એડ કરવો હોય એના માટે તમે કંટ્રોલ એચ કીનો ઉપયોગ કરી શકો છો. તો અહીંયા લખ્યું છે આ શોર્ટકટ કીના ઉપયોગથી કોઈ પણ ફાઇન્ડ કરેલો શબ્દ અથવા તો અક્ષરની જગ્યાએ નવો શબ્દ અથવા તો અક્ષર તમે લઈ શકો છો. તો ફોર એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા હું એક ટેક્સ્ટ લખું છું હેડર્સ. તો હેડર્સની જગ્યાએ મારે શું કરવું છે? હાર્દિક. ઓકે, તો કંટ્રોલ એફ. તો કંટ્રોલ એફ જ્યારે તમે પ્રેસ કરશો તો ફાઇન્ડ અને રિપ્લેસ બંને બતાવશે તમને. તો અહીંયાથી હું પ્રેસ કરીશ ફરીથી કંટ્રોલ એચ. તો કંટ્રોલ એચની અંદર શું થયું? રિપ્લેસનું પૂછે. તો હેડર્સની જગ્યાએ શું કરવું છે આપણે? તો ગમે તે એક નામ ફાઇન્ડ લખવું છે. તો જુઓ
તો આનાથી અહીંયાથી તમારે શું કરવાનું છે, રિપ્લેસ ઓલ. રિપ્લેસ ઓલ કરશો તો શું થશે કે જો જો હેડર્સ નામનો ટેક્સ હશે તમારી ફાઇલની અંદર, દાખલા તરીકે 5 પેજ હોય, એ 5 પેજની અંદર જો જો હેડર્સ નામનો જે ટેક્સ હશે ત્યાં શું થઈ જશે હાર્દિક, તો રિપ્લેસ ઓલ કરવાથી. પણ રિપ્લેસ કરવાથી શું થશે તો 1 બાય 1 એ પોતે રિપ્લેસ કરશે હેડર્સની જગ્યાએ હાર્દિક. ઓકે, તો આપણે રિપ્લેસ ઓલ આપી દઈએ. ઓકે, અને હું ક્લોઝ કરું છું તો તમને અહીંયા બતાવીશ. તો તમે જોઈ શકો છો કે અહીંયા હેડર્સ હતું, તો હેડર્સની જગ્યાએ શું થઈ ગયું, કયો વર્ડ આપણે રિપ્લેસ કર્યો, હાર્દિક. તો એ જ વસ્તુ અહીંયા સેકન્ડ નંબરના પેજની અંદર પણ તમે જોઈ શકો છો. ઓકે, તો કંટ્રોલ એચનો ઉપયોગ શાના માટે થશે, તો કોઈ પણ ફાઇન્ડ કરેલો જે શબ્દ છે અથવા તો અક્ષર છે એની જગ્યાએ નવો અક્ષર અથવા તો શબ્દ લાવવો હોય એના માટે તમે ઉપયોગ કરી શકો છો. હવે સેકન્ડ યુઝ જોઈએ કંટ્રોલ એચનો, તો બ્રાઉઝરની અંદર હિસ્ટ્રી ઓપન કરવા માટે. બ્રાઉઝરની અંદર શું ઓપન કરવા માટે હિસ્ટ્રી, તો કંટ્રોલ એચ. તો આ તમારું બ્રાઉઝર છે મોઝિલા ફાયરફોક્સ, એની અંદર કંટ્રોલ એચ શોર્ટકટ કી હું પ્રેસ કરી તો અહીંયા તમે જોઈ શકો છો હિસ્ટ્રી, તો તમારી હિસ્ટ્રી અહીંયા ઓપન થયેલી જોવા મળશે. હવે નેક્સ્ટ જોઈએ કંટ્રોલ આઈ, તો કંટ્રોલ આઈ શોર્ટકટ કીનો ઉપયોગ શાના માટે થશે, તો તમે જે પણ ટેક્સ્ટને સિલેક્ટ કરો છો એ ટેક્સ્ટને ઇટાલિક ફોર્મેટની અંદર લાવવા માટે, ઇટાલિક ફોર્મેટની અંદર કરવા માટે એ ટેક્સ્ટને શું કરવામાં આવશે, કંટ્રોલ આઈ શોર્ટકટ કીનો ઉપયોગ. તો ફોર એક્ઝામ્પલ જોઈએ અહીંયા આ જે ફોન્ટ છે એને હું શું કરીશ, સિલેક્ટ કરીશ અને સિલેક્ટ કર્યા પછી કંટ્રોલ આઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરું છું. તો તમે અહીંયા જોઈ શકો છો કે ટેક્સ્ટની અંદર તમને ત્રોસા દેખાય છે, તો એ શું થયું, તો ઇટાલિક ફોર્મેટની અંદર આ પણ જે પણ ટેક્સ્ટ તમે સિલેક્ટ કર્યા એ ટેક્સ્ટ કઈ ફોર્મેટની અંદર થઈ ગયા, ઇટાલિક ફોર્મેટની અંદર. તો ઇટાલિક ફોર્મેટની અંદર જ્યારે કોઈ પણ સિલેક્ટ કરેલા ટેક્સ્ટને કરવા હોય તો એના માટે કંટ્રોલ આઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરી શકાય છે. હવે નેક્સ્ટ જોઈએ કંટ્રોલ જે, તો કંટ્રોલ જેનો ઉપયોગ શાના માટે થશે, તો સિલેક્ટ કરેલા કોઈ પણ ટેક્સ હોય એને જસ્ટિફાઈ કરવા માટે. જસ્ટિફાઈ કરવા માટે મતલબ શું થશે, તો અત્યારે તમે જોઈ શકો છો આ એક પેરેગ્રાફ છે, તો આ પેરેગ્રાફની અંદર અમુક જે ટેક્સ છે અમુક લાઇનમાં જોઈ શકો છો તમે ટેક્સ એ લાસ્ટ સુધી જોવા મળે છે, અમુક અહીંયાથી તમને શું થયેલું જોવા મળશે, તો અક્ષરો કટ થયેલા જોવા મળે છે. તો અહીંયાથી હું શું કરીશ, સિલેક્ટ કરીશ અને સિલેક્ટ કર્યા પછી એને હું શું આપીશ, કંટ્રોલ જે. તો આ જે પણ અહીંયા ગેપ જોવા મળે છે એ કંટ્રોલ જેની અંદરથી જોવા નહીં મળે, મતલબ જસ્ટિફાઈ ટેક્સ, ટેક્સને જસ્ટિફાઈ કરવા માટે કંટ્રોલ જેનો ઉપયોગ કરી શકાય. પણ ક્યારે, સિલેક્ટ કર્યા પછી એ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે, તો કંટ્રોલ જે. તો હવે તમે જોઈ શકો છો, તો દરેકે દરેક જે ટેક્સ છે એની અંદર અમુક ટાઈમે શું થતું હતું, તો બીજી લાઇનની અંદર અમુક ટેક્સમાં જગ્યા છૂટતી હતી, પછી ફરીથી પાછું એ ટેક્સની અંદર અમુકમાં જગ્યા નથી છૂટતી. તો આ શું થયું, કંટ્રોલ જેનો ઉપયોગ કરવાથી એ ટેક્સને તમે જસ્ટિફાઈ કરી શકો છો. હવે નેક્સ્ટ જોઈએ તો બ્રાઉઝરની અંદર ડાઉનલોડ ઓપન કરવા માટે, તો બ્રાઉઝરની અંદર તમે જે પણ ડાઉનલોડ કર્યું હોય એ ડાઉનલોડ તમારે જ્યારે ઓપન કરવું હોય તો એના માટે કંટ્રોલ જે શોર્ટકટ કીનો ઉપયોગ કરી શકો છો, તો કંટ્રોલ જે. તો કંટ્રોલ જે જ્યારે પણ તમે શોર્ટકટ કી બ્રાઉઝરની અંદર એને પ્રેસ કરશો તો શું થશે, જે પણ ડાઉનલોડ કરેલું છે એ ડાઉનલોડ કરેલું બધી જ વસ્તુ તમને અહીંયા જોવા મળશે. તો બ્રાઉઝરની અંદર ડાઉનલોડ કરેલું શોધવું હોય તમારે તો એના માટે કંટ્રોલ જે શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે. હવે નેક્સ્ટ જોઈએ કંટ્રોલ કે, તો કંટ્રોલ કે શોર્ટકટ કીનો ઉપયોગ શાના માટે થશે, તો કોઈ પણ ટેક્સ હોય એ ટેક્સ ઉપર જ્યારે તમારે હાઇપરલિંક ઇન્સર્ટ કરાવી હોય, તો હાઇપરલિંક એડ કરાવી હોય, તો એના માટે તમે કંટ્રોલ કેનો ઉપયોગ કરી શકો છો. તો ફોર એક્ઝામ્પલ જોઈએ અહીંયા, ચલો આના ઉપર જઈને હું શું કરું છું, કંટ્રોલ કે. તો કંટ્રોલ કેથી શું થશે, તમે હાઇપરલિંક એડ કરાવી શકશો. તો અહીંયા કંટ્રોલ કે પ્રેસ કરો સિલેક્ટ કર્યા પછી, અને અહીંયાથી હું ગમે તે એક વસ્તુ અહીંયા સિલેક્ટ કરાવું છું, ઓકે ઉપર ક્લિક કરો, તો તમને શું જોવા મળશે, તો જે પણ ટેક્સ છે એ કેવા થઈ ગયા, બ્લુ કલરના. અને જ્યારે એને ઓપન કરાવ્યું હોય, હાઇપરલિંક તમારી અહીંયા એડ થઈ ગઈ છે પણ એને ઓપન કરાવ્યું હોય, તો કંટ્રોલ કી સાથે અહીંયા તમને બતાવે છે કંટ્રોલ પ્લસ ક્લિક ટુ ફોલો લિંક. તો કંટ્રોલ સાથે શું કરો, માઉસની જે લેફ્ટ ક્લિક છે એને ક્લિક કરો,
તો જો હું ક્લિક કરું છું તો અહીંયા કંટ્રોલ હું પ્રે કી જ્યારે પ્રેસ કરું છું, દબાવું છું, ત્યારે અહીંયા હાથનો સિમ્બોલ તમને જોવા મળે છે. અને અહીંયાથી હવે માઉસથી ક્લિક કરું છું તો અહીંયા જુઓ, તમે જે પણ લિંક એડ કરાવી છે એ તમને ઓપન થયેલી જોવા મળશે. તો આ રીતે તમે દોસ્તો હાઇપરલિંક તમે ક્રિએટ કરી શકો છો. તો કંટ્રોલ કેનો ઉપયોગ શાના માટે થશે? તો હાઇપરલિંક એડ કરાવવા માટે તમે કંટ્રોલ કેનો ઉપયોગ કરી શકો છો. હવે નેક્સ્ટ જોઈએ તો દોસ્તો કંટ્રોલ એલ. તો કંટ્રોલ એલનો ઉપયોગ શાના માટે થશે? તો કોઈપણ લખાણ લખ્યું હોય એ લખાણને જ્યારે લેફ્ટ સાઈડની અંદર લાવવું હોય તો એના માટે કોનો ઉપયોગ થશે? કંટ્રોલ એટ, કંટ્રોલ એલ. તો આ લખાણ લખ્યું છે તો ફોર એક્ઝામ્પલ ફરીથી હું એક લખાણ લખું છું. હવે આ લખાણ અત્યારે શું છે મિત્રો? સેન્ટરની અંદર છે. હવે હું કંટ્રોલ એલ કે નો પ્રેસ કરું છું, કંટ્રોલ એલ કી હું પ્રેસ કરું છું તો શું થશે? તો જે પણ લખાણ તમે સિલેક્ટ કર્યું છે એ કઈ સાઈડ જોવા મળશે? લેફ્ટ સાઈડ. તો કંટ્રોલ એલ. તો અહીંયા તમે દોસ્તો જોઈ શકો છો કે તમારું પહેલાં લખાણ કઈ જગ્યાએ હતું? તો સેન્ટરની અંદર. પણ જ્યારે હું સિલેક્ટ કરું છું અને કંટ્રોલ એલ કી જ્યારે પ્રેસ કરું છું ત્યારે એ લખાણ તમને લેફ્ટ સાઈડ જોવા મળશે. હવે નેક્સ્ટ જોઈએ કંટ્રોલ એમ. તો કંટ્રોલ એમનો ઉપયોગ શાના માટે થશે? તો આ શોર્ટકટ કીના ઉપયોગથી પેરેગ્રાફની અંદર ડાબી બાજુ જગ્યા છોડી શકાય છે. તો ડાબી બાજુ જગ્યા છોડવી હોય તમારે તો કંટ્રોલ એમ કીનો ઉપયોગ થશે, મતલબ લેફ્ટ ઇન્ડેન્ટ. શું કહેવાય એને? લેફ્ટ ઇન્ડેન્ટ. તો હવે અહીંયા જોઈએ આપણે તો આ પેરેગ્રાફ છે. હવે આ પેરેગ્રાફની અંદર હું પ્રેસ કરું છું કંટ્રોલ એમ. તો અહીંયા તમે જોઈ શકો છો તો કંટ્રોલ એમ કરવાથી શું થયું? તો લેફ્ટ સાઈડની અંદર તમને જગ્યા છૂટેલી જોવા મળે છે, મતલબ લેફ્ટ ઇન્ડેન્ટ. એને શું કહેવાય? લેફ્ટ ઇન્ડેન્ટ. તો કંટ્રોલ એમ કીનો ઉપયોગ કરવાથી પેરેગ્રાફની અંદર લેફ્ટ સાઈડ જગ્યા જોવા મળશે. અને નેક્સ્ટ જોઈએ તો પાવર પોઈન્ટની અંદર નવી સ્લાઇડ જ્યારે તમારી એડ કરવી હોય તો એના માટે પણ તમે કંટ્રોલ એમ કીનો ઉપયોગ કરી શકો છો. તો આ એક્ઝામની અંદર પૂછાય છે કે પાવર પોઈન્ટની અંદર તમારે નવી સ્લાઇડ એડ કરવી હોય તો એના માટેની શોર્ટકટ કી કઈ છે? તો દોસ્તો કઈ છે શોર્ટકટ કી? કંટ્રોલ એમ. તો કંટ્રોલ એમ કીનો ઉપયોગ કરીને પાવર પોઈન્ટની અંદર તમે નવી સ્લાઇડ એડ કરી શકો છો. હવે નેક્સ્ટ જોઈએ દોસ્તો તો કંટ્રોલ એન શોર્ટકટ કી. તો આ શોર્ટકટ કીના ઉપયોગથી નવી ફાઇલ બનાવી શકાય છે. તો હવે હું અહીંયા પ્રેસ કરીશ કંટ્રોલ એન. શું પ્રેસ કરીશ? કંટ્રોલ એન. તો કંટ્રોલ એન. તો કંટ્રોલ એનો ઉપયોગ, એનનો ઉપયોગ કરવાથી શું થશે? તો નવી ફાઇલ તમે એક એડ કરી શકશો, નવી ફાઇલ એક તમે બનાવી શકશો. તો કોઈ પણ નવી ફાઇલ જ્યારે તમારે બનાવવી હોય તો એના માટેની શોર્ટકટ કી કઈ છે? કંટ્રોલ એન. હવે નેક્સ્ટ જોઈએ તો કંટ્રોલ ઓ. તો કંટ્રોલ ઓનો ઉપયોગ શાના માટે થશે? તો આ શોર્ટકટ કીના ઉપયોગથી જૂની ફાઇલ ઓપન કરી શકાય છે. તમે કોઈ ફાઇલ બનાવી હોય અને એ બનાવેલી ફાઇલને જ્યારે તમારે ઓપન કરવી હોય તો એના માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? કંટ્રોલ ઓ. તો કંટ્રોલ ઓ કીનો ઉપયોગ કરીને તમે જૂની ફાઇલને ઓપન કરી શકશો. ઓકે, તો અહીંયાથી હું કંટ્રોલ ઓ પ્રેસ કરું છું. અને કંટ્રોલ ઓ પ્રેસ કર્યા પછી તમારે જે પણ ફાઇલ ઓપન કરવી હોય, તમારી જૂની ફાઇલ બનાવેલી, એને તમે અહીંયાથી સિલેક્ટ કરો અને ઓપન ઉપર ક્લિક કરો. તો જૂની ફાઇલ જે છે એને ઓપન કરવા માટેની શોર્ટકટ કી કઈ છે? કંટ્રોલ ઓ. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ દોસ્તો તો કંટ્રોલ પી. તો કંટ્રોલ પી શોર્ટકટ કીનો ઉપયોગ શાના માટે થશે? તો દાખલા તરીકે તમે કોઈ ફાઇલ અથવા તો ડોક્યુમેન્ટ બનાવ્યું, એ ડોક્યુમેન્ટ બનાવ્યા પછી એને પ્રિન્ટ કાઢવી હોય પ્રિન્ટરની અંદર, તો એ પ્રિન્ટ કાઢવા માટે કોનો ઉપયોગ થશે? કંટ્રોલ પી. તો દાખલા તરીકે આ એક ફાઇલ છે, તો આ ફાઇલ અથવા તો ડોક્યુમેન્ટનું મારે પ્રિન્ટ કાઢવી છે તો હું કઈ શોર્ટકટ કી પ્રેસ કરીશ? કંટ્રોલ પી. તો કંટ્રોલ પી જ્યારે તમે પ્રેસ કરશો તો પ્રિન્ટનો એક ડાયલોગ બોક્સ તમને ઓપન થયેલો જોવા મળશે. હવે નેક્સ્ટ જોઈએ તો કંટ્રોલ ક્યુ. તો કંટ્રોલ ક્યુનો ઉપયોગ શાના માટે થશે દોસ્તો? તો આ શોર્ટકટ કીના ઉપયોગથી પેરેગ્રાફની અંદર જે પણ ફોર્મેટિંગ તમે કરી હોય એ ફોર્મેટિંગને તમે ક્લિયર કરી શકશો. દાખલા તરીકે જોઈએ અહીંયા તો હું એક ફોર્મેટિંગ કરું છું. હવે અહીંયા એને પેસ્ટ કરું છું અને પેસ્ટ કર્યા પછી અહીંયા એને
બુલેટનો સિમ્બોલ આપું છું. શું આપું છું? બુલેટનો સિમ્બોલ. તો શું કર્યું આપણે? એક ફોર્મેટિંગ કર્યું. હવે એ ફોર્મેટિંગને રિમૂવ કરવા માટે, એ ફોર્મેટિંગને શું કરવું હોય? તમારે ક્લિયર રિમૂવ કરવી હોય તો એના માટેની શોર્ટકટ કી કઈ છે? કંટ્રોલ ક્યુ. તો હવે અહીંયા જઈને હું કંટ્રોલ ક્યુ સિલેક્ટ કર્યા પછી, તો દોસ્તો સિલેક્ટ કર્યા પછી તમે કંટ્રોલ ક્યુ કી પ્રેસ કરો તો તમે જોઈ શકો છો કે બુલેટનો જે સિમ્બોલ આપ્યો હતો તમે, એ અહીંયાથી ક્લિયર થઈ ગયો છે. તો કોઈપણ પેરેગ્રાફની અંદર જ્યારે પણ ફોર્મેટિંગ ક્લિયર કરવી હોય તો એના માટેની શોર્ટકટ કી કઈ છે દોસ્તો? કંટ્રોલ ક્યુ. તો કંટ્રોલ ક્યુનો ઉપયોગ કરીને પેરેગ્રાફની ફોર્મેટિંગને ક્લિયર કરી શકશો. હવે નેક્સ્ટ જોઈએ દોસ્તો, તો કંટ્રોલ આર કી. તો કંટ્રોલ આર કીનો ઉપયોગ શાના માટે થશે? તો આગળ આપણે જોયું તો લેફ્ટ સાઈડની અંદર લખાણ લઈ જવા માટે કંટ્રોલ એલ કીનો ઉપયોગ થશે, સેન્ટરની અંદર લઈ જવા માટે કંટ્રોલ ઈ કીનો યુઝ થશે, ટેક્સ્ટને જસ્ટિફાઈ કરવા માટે કંટ્રોલ જેનો ઉપયોગ થશે. એ જ રીતે અહીંયા આ શોર્ટકટ કીનો ઉપયોગ શાના માટે થશે? તો કોઈપણ સિલેક્ટ કરેલા જે ટેક્સ છે એને રાઇટ સાઈડ કરવા માટે, સિલેક્ટ કરેલા ટેક્સને રાઇટ સાઈડ કરવા માટે તમે એનો ઉપયોગ કરી શકશો. તો ફોર એક્ઝામ્પલ જોઈએ તો આ જે ટેક્સ છે એને સિલેક્ટ કરો, અને સિલેક્ટ કર્યા પછી અત્યારે ટેક્સ કઈ બાજુ છે? લેફ્ટ સાઈડ. હવે એને મારે આ બાજુ રાઇટ સાઈડ કરવા છે, તો કંટ્રોલ આર. તો તમે જોઈ શકો છો કે લેફ્ટ સાઈડની અંદર જે લખાણ લખ્યું હતું એ રાઇટ સાઈડ થઈ ગયું. કોના દ્વારા? તો કંટ્રોલ આર કીનો ઉપયોગ દ્વારા. હવે નેક્સ્ટ જોઈએ કંટ્રોલ એસ કી. તો કંટ્રોલ એસનો ઉપયોગ શાના માટે થશે? તો કંટ્રોલ એસ કીનો ઉપયોગ એટલા માટે થશે કે તમે કોઈ પણ ફાઇલ બનાવી, એ ફાઇલને જ્યારે તમારે સેવ કરવી હોય, સંગ્રહ કરવો હોય અને ફરીથી પાછી એને ઓપન કરવી હોય, તો સંગ્રહ કરવા માટે, કોઈ પણ ફાઇલને સંગ્રહ અથવા તો સેવ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થશે? કંટ્રોલ એસ. તો ફોર એક્ઝામ્પલ જોઈએ તો આ એક ફાઇલ છે, આ ફાઇલની અંદર હું અહીંયાથી અમુક ટેક્સ્ટને સિલેક્ટ કરું છું, કંટ્રોલ સી, અને અહીંયા જઈને પેસ્ટ કરું છું. હવે આ ફાઇલને અત્યારે સેવ નથી કરેલી, તો સેવ નથી કરી તો શું બતાવજે? ડોક્યુમેન્ટ ટુ. તો તમારી ફાઇલ સેવ થયેલી નથી. હવે હું પ્રેસ કરું છું કંટ્રોલ એસ. શું પ્રેસ કરું છું? કંટ્રોલ એસ. અને અહીંયા તમને પૂછશે ફાઇલ નેમ, તો ફાઇલનું નામ તમે અહીંયા લખો અને સેવ બટન ઉપર ક્લિક કરો. તો અહીંયા તમે જોઈ શકો છો ફાઇલનું નામ આપ્યું છે ઓન ધ ઇન્સર્ટ ટેબ. તો આ રીતે કંટ્રોલ એસ કીનો ઉપયોગ કરીને તમે કોઈપણ ફાઇલને સેવ કરી શકો છો, મતલબ એ ફાઇલનો સંગ્રહ કરી શકો છો. હવે નેક્સ્ટ જોઈએ તો કંટ્રોલ ટી. તો કંટ્રોલ ટી શોર્ટકટ કીનો ઉપયોગ શાના માટે થશે? તો બ્રાઉઝરની અંદર જ્યારે તમારે નવી ટેબ ઓપન કરવી હોય, બ્રાઉઝરની અંદર નવી ટેબ ઓપન કરવી હોય, તો દાખલા તરીકે હાલ મારી પાસે એક ટેબ ઓપન થયેલી છે. હવે નવી ટેબ ઓપન કરવી હોય તો શું કરીશું? પ્લસ ઉપર ક્લિક કરીશ તો નવી ટેબ ઓપન થશે. પણ શોર્ટકટ કી કઈ યુઝ કરીશ? તો કંટ્રોલ ટી. કંટ્રોલ ટી. તો કંટ્રોલ ટીનો ઉપયોગ કરીને તમે બ્રાઉઝરની અંદર નવી ટેબ ઓપન કરી શકો છો. હવે નેક્સ્ટ જોઈએ તો કંટ્રોલ યુ દોસ્તો. તો કંટ્રોલ યુનો ઉપયોગ શાના માટે થશે? તો કંટ્રોલ યુનો ઉપયોગ, તો આ શોર્ટકટ કીના ઉપયોગથી સિલેક્ટ કરેલા કોઈ પણ ટેક્સ હોય એની નીચે જ્યારે તમારે અંડરલાઇન કરવી હોય તો એ અંડરલાઇન કરવા માટે કોનો ઉપયોગ થશે? કંટ્રોલ યુ. તો ફોર એક્ઝામ્પલ જોઈએ તો આ એક ટેક્સ છે, એને શું કરીશું? સિલેક્ટ કરીશ અને કંટ્રોલ યુ કી પ્રેસ કરીશ. તો કંટ્રોલ યુ કી જ્યારે હું પ્રેસ કરીશ તો નીચે શું થઈ જશે? અંડરલાઇન જોવા મળશે, કંટ્રોલ યુ. તો તમે જોઈ શકો છો કે કોઈપણ સિલેક્ટ કરેલું જે ટેક્સ હોય એની નીચે જ્યારે તમારે અંડરલાઇન કરવી હોય તો એના માટે કોનો ઉપયોગ થશે? કંટ્રોલ યુનો ઉપયોગ કરી શકશો. હવે નેક્સ્ટ જોઈએ તો કંટ્રોલ વી. તો આપણે આગળ જ જોયું કે કોઈપણ કટ કરેલું હોય લખાણ, ફાઇલ, ફોલ્ડર, તો એ કટ કે કોપી કરેલા ફાઇલ, ટેક્સ, ફોલ્ડરને જ્યારે પેસ્ટ કરવું હોય, એને જોવું હોય ફરીથી, તો પેસ્ટ કરવા માટે કોનો ઉપયોગ થશે? કંટ્રોલ વીનો ઉપયોગ કરી શકશો. ફોર એક્ઝામ્પલ જોઈ લઈએ કે આ જે ટેક્સ એને હું સિલેક્ટ કરું છું, સિલેક્ટ કર્યા પછી એને કટ કરું છું, તો કંટ્રોલ એક્સ, અને કટ કર્યા પછી એને જોવા માટે ફરીથી કંટ્રોલ વી કીનો યુઝ કરું છું, તો શું થયું? પેસ્ટ. તો પેસ્ટ કરવા માટેની શોર્ટકટ કી કઈ છે મિત્રો? તો કંટ્રોલ વી. તો કંટ્રોલ વી શોર્ટકટ કીનો ઉપયોગ કરીને કોઈ પણ ટેક્સ હોય, ફાઇલ હોય અથવા તો ફોલ્ડરને તમે પેસ્ટ કરી શકો છો. હવે નેક્સ્ટ જોઈએ કંટ્રોલ ડબલ્યુ. તો કંટ્રોલ ડબલ્યુ શોર્ટકટ કીનો ઉપયોગ શું થશે? તો તમારી ઓપન કરેલી જે ફાઇલ છે એને ક્લોઝ કરવા માટે, ઓપન કરેલી ફાઇલને ક્લોઝ કરવા માટે કોનો ઉપયોગ થશે? કંટ્રોલ ડબલ્યુનો. તો અહીંયાથી હું આ ફાઇલને ક્લોઝ કરું છું, તો કંટ્રોલ ડબલ્યુ.
હવે અહીંયાથી નો આપો તો શું થઈ ગયું, તમારી જે ફાઇલ હતી એ ફાઇલ ક્લોઝ થઈ ગઈ. તો કોના દ્વારા? કંટ્રોલ ડબલ્યુ શોર્ટકટ કીનો ઉપયોગ થઈ. તો કંટ્રોલ ડબલ્યુ શોર્ટકટ કીના ઉપયોગથી ઓપન કરેલી ફાઇલને તમે બંધ કરી શકશો. હવે નેક્સ્ટ જોઈએ કંટ્રોલ એક્સ. તો કંટ્રોલ એક્સ કીનો ઉપયોગ શાના માટે થશે? તો જેમ કોપી કરવા માટે આપણે કોનો ઉપયોગ કર્યો હતો, કંટ્રોલ સીનો, એ જ વસ્તુ હવે કટ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થશે? કંટ્રોલ એક્સ. તો કોઈ પણ ટેક્સ હોય, ફાઇલ હોય અથવા તો ફોલ્ડરને જ્યારે તમારે કટ કરવું હોય તો એ માટે કંટ્રોલ એક્સ કીનો ઉપયોગ કરી શકશો. અને ફરીથી પાછું એને જોવા માટે કંટ્રોલ વી, પેસ્ટ કરવા માટે કંટ્રોલ વી કીનો ઉપયોગ કરી શકશો. તો હવે અહીંયાથી જોઈએ તો કોપી અને કટ વિશે તમને ડિફરન્સ બતાવો. તો આ ટેક્સ છે એને હું શું કરું છું, સિલેક્ટ કરું છું, અને સિલેક્ટ કર્યા પછી એને હું કોપી કરું છું. તો કોપી કરવા માટે દોસ્તો કંટ્રોલ સી, તો કંટ્રોલ સી હું પ્રેસ કરું છું, અને કંટ્રોલ સી પ્રેસ કર્યા પછી એને પેસ્ટ કરવા માટે કંટ્રોલ વી. હવે કોપીની અંદર શું થયું કે જે વસ્તુને તમે સિલેક્ટ કરેલા ભાગની કોપી કરો છો એના એ જ વસ્તુ પેસ્ટ કરવાથી શું થાય છે, બંને જગ્યાએ જોવા મળે છે. જ્યાંથી તમે કોપી કર્યું એ અને જે જગ્યાએ તમે પેસ્ટ કરો છો એ બંને જગ્યાએ કોપીની અંદર જોવા મળશે. જ્યારે કટની અંદર શું થશે, તો કટની અંદર દોસ્તો તમે જે પણ લખાણ કે જે પણ ફાઇલ હોય ફોલ્ડરને જ્યારે કટ કરો છો તો શું થઈ જશે, એ જગ્યાએથી એ આખું મૂવ થઈ જશે, મતલબ એ જગ્યાએ તમને જોવા નહીં મળે. ફોર એક્ઝામ્પલ જોઈએ, હવે કોપીથી શું થયું, બંને જગ્યાએ જોવા મળ્યું. હવે ફરીથી આને સિલેક્ટ કરું છું અને કંટ્રોલ એક્સ, કટ કરવા માટે કઈ શોર્ટકટ કી છે દોસ્તો, કંટ્રોલ એક્સ. તો કંટ્રોલ એક્સ કીનો ઉપયોગ કરું છું. તો કોપીની અંદર તમે મિત્રો જોઈ શકો છો કે બંને જગ્યાએ જોવા મળતું હતું, કોપી કરો છો અને પેસ્ટ કરો છો તો બંને જગ્યાએ એ ટેક્સ જોવા મળતા હતા. જ્યારે કટની અંદર શું થયું, એ જે ટેક્સ હતા એ અહીંયાથી જોવાનું રિમૂવ થઈ ગયા, મતલબ તમને જોવા મળતા નથી. અને કંટ્રોલ વી અહીંયા હું પેસ્ટ કરું છું. તો કટની અંદર જે પણ ટેક્સનું તમે સિલેક્ટ કરેલા ટેક્સને કટ કરો છો તો એ ત્યાંથી જોવા મળતા નથી, જ્યારે કોપીની અંદર એ કોપી થાય છે, મતલબ એના એ સેમ વસ્તુ તમને ફરીથી જોવા મળે છે. તો અહીંયા કંટ્રોલ એક્સ કીનો ઉપયોગ કરીને તમે કોઈ ટેક્સ હોય, ફાઇલ હોય અથવા તો ફોલ્ડરને કટ કરી શકો છો. હવે નેક્સ્ટ જોઈએ તો કંટ્રોલ વાય. તો કંટ્રોલ વાય એટલે રીડુ અને કંટ્રોલ ઝેડ એટલે અન્ડુ, અન્ડુ જેવું વર્ક કરશે. તો કંટ્રોલ વાયનો ઉપયોગ શાના માટે થશે, તો પ્રીવિયસ જે ઇફેક્ટ હોય પાછી લાવવા માટે. પ્રીવિયસ ઇફેક્ટને જ્યારે પાછી લાવી હોય, તો ફોર એક્ઝામ્પલ અહીંયા હું લખું છું ટેકનિકલ, ઓકે, અને હવે હું પ્રેસ કરું છું કંટ્રોલ વાય. તો શું થશે, તો આ જે ટેકનિકલ લખાણ લખ્યું તમે એ ફરીથી એમના એમ જોવા મળશે, વારે ઘડીએ પેસ્ટ થશે. તો કંટ્રોલ વાય, તો તમે જોઈ શકો છો, તો પ્રીવિયસ જે ઇફેક્ટ હતી એ ફરીથી તમને અહીંયા કંટ્રોલ વાયની અંદર જોવા મળશે. હવે કંટ્રોલ ઝેડની અંદર શું થશે, તો લાસ્ટ ઇફેક્ટ, મતલબ કે તમે જે નહોતું કર્યું, દાખલા તરીકે આ જે ટેક્સ લખ્યા એ ક્યારે થયા, તો કંટ્રોલ વાયનો ઉપયોગ કરીને. પણ કંટ્રોલ ઝેડથી શું થશે, લાસ્ટ ઇફેક્ટ તમારી પાછી લાવી શકાય છે. તો ફોર એક્ઝામ્પલ કંટ્રોલ ઝેડ, તો કંટ્રોલ ઝેડથી શું થશે, તો તમે શું ટાઈપ કર્યું હતું, ફક્ત એક જ ટેકનિકલ, પણ કંટ્રોલ વાયના ઉપયોગથી શું થયું, તો મલ્ટિપલ તમે કંટ્રોલ વાયનો ઉપયોગ કરીને એ ટેક્સ જોઈ શકો છો. પણ કંટ્રોલ ઝેડની ઉપયોગથી શું થશે, તો લાસ્ટ ઇફેક્ટ ફરીથી તમે પાછી લાવી શકો છો. ફરીથી હું કંટ્રોલ ઝેડ કરું તો ટેકનિકલ જે લખાણ લખ્યું હતું એ ફરીથી રિમૂવ થઈ જશે, કંટ્રોલ ઝેડ. તો આ રીતે મિત્રો તમે કંટ્રોલ સાથે દરેકે દરેક એ ટુ ઝેડ શોર્ટકટ કીનો ઉપયોગ કરી શકો છો, અને શોર્ટકટ કીના ઉપયોગથી તમે તમારું જે કામ છે એની અંદર ઝડપ લાવી શકો છો અને ટાઈમ પણ બચાવી શકો છો. તો હજુ સુધી મારો પ્રીવિયસ વિડીયો ના જોયો હોય તો પ્રીવિયસ વિડીયો જોઈ લેજો, જેની અંદર હું ફંક્શન કી વિશે સમજાવ્યું છે સ્ટેપ બાય સ્ટેપ. અને આ વિડીયો જો તમને મિત્રો ગમે તો લાઇક અને શેર કરજો દોસ્તોને, બીજા દોસ્તોને, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.